નમસ્કાર શિક્ષક મિત્રો, આપ સૌ ધોરણ એકમાં એક બે અને બાલવાટિકામાં જ્યારે વર્ગ શિક્ષક બન્યા છો ત્યારે આપ સૌને અભિનંદન. સાથે આ વખતે આપ સૌ જાણો છો કે ધોરણ એક બે અને બાલવાટિકા માટે 25 કરતાં વધારે પ્રકારનું સાહિત્ય આપવામાં આવ્યું છે, જેનો આપણે વર્ગખંડમાં ઉપયોગ કરીશું. જાદુ પિટારા અંતર્ગત આજે આપણે જોઈશું સર્જન માટેની વર્ગ સામગ્રી. શિક્ષક મિત્રો, જ્યારે આપણે વર્ગખંડમાં કામ કરીશું ત્યારે આપણે આપણા બાળકો સાથે ઘણું બધું નવું સર્જન કરવાનું રહેશે. જે સામગ્રી અત્રેથી પૂરી પાડવામાં આવી છે એ સિવાયની વધારાની સામગ્રી પણ આપ આપની આસપાસના વાતાવરણમાંથી મેળવી અને કરી શકો છો. એટલા માટે આપણે આ પ્રકરણમાં જોઈએ સર્જન માટેની વર્ગ સામગ્રી. હવે આપણે જે વર્ગમાં કંઈ નવું સર્જન કરવું છે ત્યારે જે સામગ્રીની જરૂર પડે છે એનું એ સામગ્રીનું ભૌતિક સ્વરૂપ આપણે જોઈએ, જેમાં આપણે આપ સૌના વર્ગમાં TLM બોક્સ ઉપલબ્ધ છે. શાળામાં કે ઘરમાં હોય તેવા ખાલી નાના મોટા ખોખા બાળકો વર્ગમાં સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. આપણી શાળામાં પણ ઘણું બધું સાહિત્ય છે, એના પણ ખોખા ઉપલબ્ધ હોય. આપણા ઘરે પણ જ્યારે વસ્તુ આપણે લાવીએ છીએ તો એના ખોખા છે, એનો પણ આપણે આપણા સર્જનાત્મક જે સામગ્રી બનાવવાની છે એમાં આપણે ઉપયોગ કરી શકશું. આ સામગ્રીમાં જે સર્જનાત્મક સામગ્રી આપણે લેવાની છે એમાં કેવી કેવી સામગ્રીનો આપણે સમાવિષ્ટ કરી શકીએ? શિક્ષક મિત્રો, વર્ગની જરૂરિયાત મુજબ, શિક્ષકે આપેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓ એકઠી કરેલી સ્થાનિક અને ઓછી ખર્ચાળ સહાયક સામગ્રી, જેમાં લાકડાની સળી, પ્લાસ્ટિકની સળી કે જેને આપણે સ્ટ્રો કહીએ છીએ, એ નાના મોટા મણકા, નાના પથ્થરના ટુકડા, હાલ આપણે જાંબુની સિઝન પણ ચાલી રહી છે તો એના ઠળિયા, ગુલ્ફીની સળીઓ, બાકસના ખોખા, એ ખાલી પણ હોઈ શકે અને ભરેલા પણ હોઈ શકે, પશુ પંખી અને ફૂલોના આપણા આપણી પાસે ઉપલબ્ધ છે, ચાર્ટ, મૂળાક્ષરો અને અંકના ફ્લેશ કાર્ડ, પક્ષીઓના પીછા, જૂના છાપાનો પણ ઉપયોગ કરી શકીએ, ફુગ્ગા, કાગળના ગ્લાસ, ચાના અથવા તો કાગળના જે કપ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે આપણી આસપાસ રહેલા ગલ્લાઓ કે જ્યાંથી આપણને બિલ્લાઓ પણ મળશે એ બિલ્લાનો પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ. સાથે આપણા શાળાના પર્યાવરણની અંદર જે આપણે બગીચો બનાવ્યો છે ત્યાં ઉપલબ્ધ આપણા વૃક્ષો છે, એ વૃક્ષોની ડાળીઓ, એના પાંદડાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. શિક્ષક મિત્રો, આપણે સર્જન માટેની જે વર્ગ સામગ્રી છે એની અંદર સામગ્રીના વિકાસ ક્ષેત્રોમાં જોઈએ તો CG 5 અને 6, એટલે કે CG 5 અને 6 છે. CG 5ની અંદર આપણે બાળકો ઉત્પાદન કાર્ય અને સેવા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે એ આપણો ધ્યેય રહેલો છે, જ્યારે CG 6માં બાળકો તેમની આસપાસના કુદરતી વાતાવરણ પ્રત્યે સકારાત્મક સંબંધ વિકસાવે એ રહેલો છે. એટલે એટલા માટે આપણે આપણા આસપાસના પર્યાવરણમાંથી ઉપલબ્ધ સામગ્રીનો આપણે ઉપયોગ કરીશું. વર્ગખંડમાં સામગ્રીમાં સમાવિષ્ટ ક્ષમતાઓ જે છે એમાં આપણી અધ્યયન નિષ્પતિમાં 9, 1, 10, 7, 1, 10, 8, 4 આ પ્રકારની આપણી જે ક્ષમતાઓ છે એટલે કે અધ્યયન નિષ્પતિઓ છે એ આ સામગ્રીથી આપણે સિદ્ધ કરી શકશું. સાથે સાથે આ સામગ્રીની ઉપયોગિતા બાબતે આપણે જોઈએ તો ગુજરાતીમાં આપણે ગણિત સંપુટ જે આપેલું છે એ આપેલમાં જૂથ પ્રવૃત્તિઓમાં આપણે વર્ગ કાર્ય આધારિત પ્રવૃત્તિઓની જે સામગ્રી અહીં આપવામાં આવેલ છે, જ્યારે જ્યારે પ્રવૃત્તિ થતી હોય ત્યારે વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિના વાંચન, લેખન, ગણન, સર્જન અને અન્ય કામ માટે આ સહાયક સામગ્રી છે એનો ઉપયોગ લઈ શકે છે. દાખલા તરીકે આપણે એને 1 થી 5નું અંક જ્ઞાન આપવું છે ત્યારે એ 1 થી 5ના અંક જ્ઞાન માટે તમે તમારી પાસે ઉપલબ્ધ લખોટીઓ, બિલ્લાઓ કે કાંકરાઓ છે એના દ્વારા તમે એને ગણન કરાવી શકો છો. આવી રીતે આપણે એ સામગ્રીની ઉપયોગિતા છે. આ સહાયક સામગ્રી છે એની આગળની ઉપયોગિતામાં જોઈએ તો એ વિદ્યાર્થી વ્યક્તિગત જોડીમાં એટલે કે જૂથ કાર્યમાં પણ ઉપયોગ કરી શકે છે. બાળકે કરેલી પ્રવૃત્તિને શિક્ષકે વ્યક્તિગત તપાસવાની છે. આપણે એ જૂથ કાર્ય પ્રવૃત્તિ જ્યારે પૂર્ણ કરાવી છે ત્યારે અવશ્ય આપણે એ પ્રવૃત્તિને તપાસશું. જ્યાં જરૂર જણાય ત્યારે બાળક સંપુટમાં આવી પ્રવૃત્તિ ઘરે લઈને કરી શકે છે. એટલે બાળકોને આપણે આપણા હોમવર્કની અંદર પણ આવી પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન આપી શકીએ છીએ. સામગ્રીમાં આપેલ પ્રવૃત્તિ બાળક પોતાની સંકલ્પના સ્પષ્ટ રીતે સમજે ત્યાં સુધી કરાવવાની છે. એટલે અહીંયા આપણે એ ધ્યાન રાખશું કે જ્યાં સુધી આપણી અધ્યયન નિષ્પતિ સિદ્ધ ન થાય ત્યાં સુધી એને વારંવાર મહાવરો કરાવવાની વાત છે. એટલા માટે જ્યાં સુધી એને સંકલ્પના સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે આ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. એકમ સાથે સહાયક સામગ્રીનું જોડાણ. અહીં જે આપણે સર્જન માટેની વર્ગ સામગ્રી છે એને કયા એકમો સાથે કેવી રીતે સહાયક જોડાણ કરી શકાય એ જોઈએ તો ગુજરાતી સંપુટ છે ધોરણ 1ના એકમ 1માં
શબ્દપટ્ટીનો ઉપયોગ કરાવી શકાય છે. એમાં પણ આપણે આવો સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા આપણે શબ્દપટ્ટી બનાવીએ અને એનો ઉપયોગ કરીશું. ગણિત સંપુટની અંદર ધોરણ એકના એકમ એકમાં બાળકોને દૂર નજીકના ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરાવી શકાય, જેની અંદર આપણે દૂરની વસ્તુઓ એને દૂર છે તો એ અને નજીકની વસ્તુ નજીક છે એ બતાવીને પણ આપણે એ સર્જનાત્મક સામગ્રી દ્વારા આપણે એના એકમની સિદ્ધિ માટેના પ્રયત્નો કરશું. હવે સ્થાનિક વસ્તુઓમાંથી આ સામગ્રીનું નિર્માણ કેવી રીતે કરીએ? મિત્રો, સ્થાનિક વસ્તુમાંથી મેં હમણાં જ એમ કીધું એમ કે આપણે જ શાળાના બગીચામાંથી મળતા પર્ણો લઈએ અને એની પર્ણમાળા બનાવી શકાય, એને ગણન પણ કરાવી શકાય અને એ પર્ણમાળાને આપણે ક્રમમાં ગોઠવતા પણ શીખવી શકીએ છીએ. શબ્દ કાર્ડ પણ બનાવી શકાય છે અને એના દ્વારા આપણે બાળકોને વિવિધ રમતો પણ રમાડી શકીએ છીએ. આભાર દોસ્તો.